દીવને જૂન 2024 સુધીમાં કુપોષણ મુક્ત બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે। ત્યારે વણાક બારામાં સહી પોષણ દીવ રોશન નહીં રહે કહીં કુપોષણની થીમ પર આયુ પોષણ ચોપલનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેમા કલેક્ટર ભાનુપ્રભાએ બાળકની ઉછેર કેવી રીતે કરવી, બાળકોને પૌષ્ટિક આહારમાં શું આપવું અને બાળક માટે માતાનું દૂધ કેટલું જરૂરી છે એ વિશે સમજણ આપી હતી અને સાથે સાથે પ્રોજેક્ટના માધ્યમથી શોર્ટ ફિલ્મ પણ બતાવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાત્રી બહેનો, સગર્ભા બહેનો સહિત ગામના પટેલ આગેવાનો હાજર રહ્યા હતા। બાળકની સાર સંભાળ કઈ રીતે રાખવાની, ડિલિવરી પછી તરત દાવણ આપવાનું, પહેલાં 6 મહિના સુધી ધ્યાન રાખવાનું, પછી એનો આહાર વિશે દરેક જાણકારી આપવામાં આવેલી હતી। દીવ જિલ્લા ખાતે જેટલા પણ કુપોષિત બાળકો છે હાલમાં, તે દરેક બાળકોને સરકાર તરફથી કુપોષણ મુક્તિ માટે જે પણ આહાર આપવામાં આવેલો છે તેની એક સમીક્ષા કરવામાં આવી હતી। તો ઇટ વોઝ અ એક અચ્છા સક્સેસફુલ પ્રોગ્રામ રહા ઓર એ સબકા શ્રેય હમારી પૂરી દીવ કી ટીમ કો જાતા હૈ, જો ઇલેક્ટેડ મેમ્બર્સ હૈ, જો ડોક્ટર્સ હૈ, જો ANMs હૈ, હમારી આંગનવાડી વર્કર્સ હૈ, જો દીવ પ્રશાસન કે સાથ મિલકર એસી બહોત સારી પોષણ ચોપાલે લગા રહે હૈ ઓર પેરેન્ટ્સ કો અબ હમ સમજા પા રહે હૈ, ઉનકે ડાઉટ્સ કો ક્લિયર કર પા રહે હૈ તાકી હમારે દીવ જલ્દ સે જલ્દ કુપોષણ મુક્ત બન પાએ।